આજરોજ વલસાડના ચણવાઈ ગામે ફરી ચોરો ત્રાટક્યા હતા અને એક પરિવાર જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે ઘરના એક રૂમમાંથી 30,000 રૂપિયા રોકડા અને 12 તોલા જેટલી જણસ તેઓ ચોરી ગયા હતા. ચોરોનો જે ખોફ છે એ ઓછો થઈ રહ્યો છે. રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તાર અને ખાસ કરીને એકલા ઘર હોય તેના ઉપર તેઓ ત્રાટકતા હોય છે. જે પ્રમાણે આ ચોરીઓના કિસ્સા વધી રહ્યા છે, પોલીસે પણ પોતાનું નાઇટ પેટ્રોલિંગ ચોક્કસપણે વધારી દીધું છે. પરંતુ અત્યારની અગર સિચ્યુએશન જોઈએ તો ચોર પોલીસની આ રમતમાં ચોર પોતાના પોઈન્ટ્સ વધારી રહ્યા છે. મારે અહીંયા ચણ મોટી ચણા ડિસાઇડમાં રહેવાનું. હવે રાત્રે 12-1 વાગે સૂતા પછી અમે સવારે 5:30 ઉઠીને જોયું, આવું થયેલું હતું કે પાછળની બારી સ્લાઇડર બારી છે એ ખોલીને અંદર આવેલા અને અંદરની રૂમનો દરવાજો અંદર લોક કરી દીધો. અને પછી સવાર બધું આ રૂમ ખોલી જોઈ તો રૂમ લોક હતી, એટલે પછી છોકરીએ બારીમાંથી જોઈ તો બધું ખોરેલું પડેલું હતું. પછી જોયું અંદરથી લગભગ 10-12 તોલા સોનું ગયું હશે, 30,000 કેશ હતા. છોકરીનો આઈફોન નવો જ હતો પણ તે તો છે. આશરે કેટલાની ચોરી હતી? હવે આશરે 10-12 તોલા સોનું છે. કઈ રીતે તમને જાણ થઈ? અમે 5:30 ઉઠ્યા ને 5:30 રોજ ઉઠીએ જ. પછી દરવાજો અંદર ગોરડા નાખવાના તો અંદર દરવાજો ખુલ્યો નહીં, લોક કરલો અંદરથી, એટલે અમે બારીમાંથી જોયું ત્યારે ખબર પડી 5:30. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદની ચડવઈ વિસ્તારમાં એક બંગલામાં ગઈ રાત્રિના રોજ પરિવારના લોકો રાત્રે 12-1 વાગ્યાના સુમારે સૂઈ ગયેલા અને વહેલી સવારે 5:30 વાગે ઉઠતા તેમના ઘરે કોઈ ચોરી સામે આવી બારી વાટે અંદર પ્રવેશ કરી ચોરી કરી અને 12-13 તોલા સોનું અને 30,000 રૂપિયા રોકડા ચોરી કરી જઈ ગુનો કર્યા હોવાની માહિતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને પ્રાપ્ત થયેલી છે. અને તે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ, FSLની મદદથી અને આજુબાજુના CCTV કેમેરા મેળવી અને ગુનો શોધવા માટેની કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે.